શહેરમાં કુંભારવાડા મોક્ષ મંદિર અને બોર તળાવ કૈલાસ વાટિકા ખાતે ભગવાન શિવની પ્રતિમા આવેલી છે, જ્યાં ભાવિકો દર્શનાર્થે આવે છે ત્યારે ભગવાન ભોળાનાથની પ્રતિમા પાસે પવિત્ર શ્રાવણ માસમાં પણ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો, જેને લીધે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે સાંભળીએ આ અંગે સ્થાનિકો શું કહી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા સાથે જ લોકો ભગવાન ભોળાનાથની ઉપાસના કરતા હોય છે ત્યારે ભાવનગર શહેરમાં ભોળાનાથની સૌથી મોટી બે પ્રતિમાઓ બિસ્માર જોવા મળી હતી. શહેરના કુંભારવાડા મોક્ષ મંદિર ખાતે ટ્રસ્ટ સંચાલિત મંદિર ખાતે અંદાજે 20 ફૂટ ઊંચી ભગવાન શિવશંકરની પ્રતિમા બનાવવામાં આવી છે, જે પ્રતિમા શ્રાવણ માસ દરમિયાન બિસ્માર હાલતે જોવા મળી હતી. ભગવાનની પ્રતિમા પાસે કચરાના ઢગલા અને પક્ષીઓની ચરક તેમજ પ્રતિમા પણ કોઈ જગ્યાઓ પર ખંડિત બની છે, જ્યારે આવી જ વધુ એક પ્રતિમા શહેરના બોર તળાવ ગૌરીશંકર સરોવર ખાતે મનપા દ્વારા રાખવામાં આવી છે, જે અંગે ભાવિક ભક્તો અને સ્થાનિક આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે. અને કુંભારવાડા મોક્ષ મંદિરના ટ્રસ્ટીઓ અને મનપા પાસે સફાઈ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી, અન્યથા સામાજિક સંસ્થાઓને સોંપવામાં આવે જેથી તેમના દ્વારા સફાઈ કરી જાળવણી કરાશે, જે અંગે મંજૂરી આપવા માંગ ઉઠી છે. હું જે ગઈકાલે જે સમસાન યાત્રા સમસાન ગયો કુંભારવાડામાં, મેં જે મહાદેવ આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, મહાદેવની ખરેખર દશા જોઈ તો આપણે આંખમાંથી આંસુ વળી જાય. એનું કારણ છે આજુબાજુ કચરો દારૂની ફેલીઓ આ તે વિજળે જોવા મળ્યું. એટલે કહેવા માંગુ છું કે આથી બહુ દુઃખ લાગણી. હું તો એટલું કહેવા માંગુ છું જેમ જે કુંભારવાડાનું જે સમસાન છે એ ખરેખર ટ્રસ્ટ હસ્તક છે, તો ટ્રસ્ટવાળાએ ખરેખર આમાં ખાસ ધ્યાન દેવાની જરૂર છે, અને જે વાળ ચોર કરતા હોય એને પણ ધ્યાન દેવાની જરૂર છે. હવે તો કહેવા માંગુ છું કે આ વેલી જગ્યા ખરેખર કરી નાખો, ન થાય તો ખરેખર અમારું જે કંઈક સંસ્થા પણ આગળ આવશે, સફાઈ ચોક્કસ કરે. સામે આવે છે આવું બધું દ્રશ્ય જોઈને તો અમારે ખરેખર એમ થઈ ગયું કે આ શું મહાદેવની હાલત આવી ખરાબમાં ખરાબ જોવા મળી છે. અને બીજું કહેવા માંગુ છું કે જે આ બાર વાટિકા બોતા આવશે ના એ આગળ ખરેખર મહાદેવની દશા એટલી બધી જોવા છે કે મહાનગર અંદરમાં આવે છે ના તે જોવો છે મહાદેવનો ખરેખર અત્યારે આવું જોયે છે ના આજુબાજુ કચરો આજુબાજુ જોયો માજી આજુબાજુ તરફના ઢગલા હાથે વિગ્રહ પણ જોવા મળે છે. એટલે કહેવા માંગુ છું કે આમાં જે ખરેખર ભાવનગરના મેયર શ્રી આમાં ખાસ ધ્યાન દેવાની જરૂર છે, સાફસૂફ કરવો કરવો. અને એક તો સામેનો આવી રહ્યો છે, બધા શ્રદ્ધાળુ ખરેખર હાર બાર લઈને દીવા કરવા જતા હોય એ ત્યાં દૂર આગળ રહી જાય છે. આજુબાજુ એટલી બધી ગંદકી ને કુંભારવાડામાં વહી તો ક્યાં કાંઈ કરવું જોઈએ એમ કે બહુ ત્યાં બાળવટિકાના જે ખરેખર જે ટેચ્યુ છે માધ્યમનું એ બંનેનો વહી તકે સારું કરે, નકર ખરેખર કંઈક સંસ્થાઓ પણ આગળ આવશે કરું છે પોતે સાફસૂફ કરી નાખશે એવું પણ એને જણાવ્યું છે બધાએ. હાલમાં જ્યારે સનાતન હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો એટલે શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય ત્યારે થોડા દિવસો પહેલાં મહાનગરપાલિકાને એક આવેદન આપવામાં આવ્યું કે જે હિન્દુ મંદિરો શિવ મંદિરો છે તેની આસપાસ સાફ સફાઈ રહે અને એની જાળવણી કરવામાં આવે. એ જાળવણી તો એક તરફ, પણ જે મૂર્તિનું અનાવરણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે તેની પણ કોઈ સારસંભાળ લેવાતી નથી. મહાનગરપાલિકાને આ ભગવાન શિવની જે મૂર્તિ છે એને કોઈ સ્ટેચ્યુ નહીં પણ ભગવાન શિવની મૂર્તિ સમજી એની પૂજા અર્ચના થાય તેની પણ સાર સંભાળ લેવી એ મહાનગરપાલિકાની જવાબદારી બને છે. અને આવી બાબતો ક્યારે પણ બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ કે અન્ય હિન્દુ સમાજ દ્વારા સ્વીકારી લેવામાં આવશે નહીં. અને આ બાબતમાં જો ધ્યાન દેવામાં નહીં આવે તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આક્રમક પગલાં તેમજ આંદોલન પણ કરવામાં આવશે. અને આ બાબત માટે મહાનગરપાલિકાએ યોગ્ય પગલાં ભરવા જ જોઈએ એ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એને જણાવી દેવામાં આવે છે. આ કુંભારવાડા ખાતે પણ જે હિન્દુ સ્મશાન છે એમાં જે ભગવાન શિવની પ્રતિમા છે જો એના દ્વારા નહીં કરવામાં આવે તો બજરંગ દળ દ્વારા તેની સાફ સફાઈ કરી અને તે લોકોને જણાવવામાં આવશે. અને જો એ લોકો જો કાયમિક ન કરતી શકે છે કેમ હોય તો બજરંગ દળ તેની સાફ સફાઈ અને તેની જે આરતી પૂજા છે તેનું કામગીરી સંભાળશે.